ફૂડીસ ધ દેવાનીસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પાપડ પૌવાનો ચેવડો. ઓછા તેલમાં નાસ્તા માટે મહિનાઓ સુધી ખાઈ શકાય તેવો પાપડ પૌવાનો ચેવડો બનાવીશું. એકદમ સિમ્પલ છે, ઝટપટ બની જાય છે અને જો તમે એકવાર બનાવશો તો તમે વારંવાર આ ચેવડો બનાવવાનું પસંદ કરશો અને બાળકોને પણ ખૂબ જ ભાવે તેવો આ ચેવડો બને છે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ચાલો આપણે ચેવડો બનાવવાનું શરૂ કરીએ. તેના માટેની આપણે સૌ પ્રથમ સામગ્રી જોઈ લઈએ. તો તેની માટે અહીં મેં 250 ગ્રામ નાયલોન પૌવા લીધા છે. આ પૌવા છે તે એકદમ પાતળા આવે છે અને તેને હાજીખાનીના પૌવા પણ કહેવામાં આવે છે. જે આપણે બટેટા પૌવાના પૌવા બનાવીએ તેના કરતાં એકદમ પાતળા અને સોફ્ટ હોય છે. તમે જોઈ શકતા હશો એકદમ પાતળા છે. બીજી સામગ્રીમાં આપણે અહીં 1/2 કપ કાજુના ફાડા લીધા છે, સાથે 1 નાની વાટકી પીળા મીઠાવાળા દાળિયા લીધા છે, 1 નાની વાટકી કાચા શીંગના દાણા લીધા છે અને 1 વાટકી કોપરાની આ રીતે પતલી પતલી સ્લાઇસ કરીને લીધી છે અને સાથે 2 લીમડાની તીરેખી લીધી છે અને 5 થી 6 અડદના પાપડ લીધા છે. મગની દાળના કે કોઈ પણ પાપડ લઈ શકો છો. તો પાપડ પૌવાનો ચેવડો બનાવવા માટે અહીં આપણે છાંટા તળિયાવાળું એક વાસણ લઈશું અને તેમાં આપણે આ જે નાયલોન પૌવા છે તેને શેકવાના છે. તો અહીં આપણે 1/2 પૌવાને શેકીશું, એકસાથે નહીં શેકીએ. અહીં ગેસની ફ્લેમને આપણે સ્લો રાખી પેન ગરમ થાય એટલે તેમાં પૌવાને શેકવા માટે ઉમેરીશું. અને તેને આ રીતે ચલાવતા રહી 4 થી 5 મિનિટ શેકી લેવાના છે જેથી પૌવા છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. અહીં આપણે પૌવાને બહુ નથી ચલાવવાના, નહીં તો પૌવા છે તે ભાંગી જશે. તો આ પૌવાને છે તે તળવાના નથી એટલે તેને ઓછા તેલનો ચેવડો પણ કહેવાય છે. આ રીતે આપણે પૌવાને ચલાવતા રહી શેકી લેવાના છે. 4 થી 5 મિનિટ થાય એટલે પૌવા સરસ શેકાઈ જશે અને આ રીતે શ્રિંક પણ થઈ જશે. હવે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે તો આ પૌવાને આપણે એક વાસણમાં અથવા ચારણીમાં કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું. બાકીના પૌવાને આપણે શેકી લઈશું. હવે આ પૌવા શેકાઈ ગયા છે તો તેને પણ આપણે ચારણીમાં કાઢી લઈશું. પૌવા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે કડાઈમાં તેલ ઉમેરી અને પાપડને તળી લેવાના છે. કડાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તો અહીં મેં પાપડ તળવા માટે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ કડાઈમાં ગરમ કરવા મૂક્યું છે. તો હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે પાપડને આ રીતે કડાઈમાં ઉમેરી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના છે. આ રીતે આપણે પાપડને તળી લઈશું. તમારી પાસે જો માઇક્રોવેવ હોય તો તમે તેમાં શેકીને પણ લઈ શકો છો અથવા ગેસ ઉપર શેકીને પણ લઈ શકો છો. અહીં હું પાપડને તળી રહી છું. આ રીતે બધા જ પાપડને આપણે બંને સાઈડ ફેરવીને સરસ રીતે તળી લેવાના છે. આ રીતે બનાવેલો પાપડનો ચેવડો ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. જો તમે પહેલાં ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂર બનાવીને બાળકોને લંચ બોક્સમાં આપજો. બાળકો જરૂર કહેશે કે મમ્મી ફરીથી આવો જ ચેવડો મને બનાવી આપ. આ જ રીતે હવે આપણા બધા જ પાપડ તળાઈ ગયા છે. તો હવે આ ગરમ તેલમાં જ આપણે સિંગદાણાને પણ તળી લેવાના છે. તો સિંગદાણાને પેનમાં ઉમેરીશું અને ગેસની ફ્લેમને આપણે સાવ સ્લો કરી દઈશું કે સરસ રીતે તળાઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે. હવે આપણે બાકી બધી જ સામગ્રીને ગેસની સ્લો ફ્લેમ પર જ તળવાની છે એટલે એક પણ તમારી સામગ્રી છે એ બળી ન જાય. તમને અંદાજ આવે એ રીતે તમારે ફ્લેમને થોડી હાઈ સ્લો કરતા જવાની અને બધી સામગ્રીને આ રીતે સરસ રીતે તળી લેવાની.
તો શિંગદાણા સરસ રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે, તો તેને આપણે હવે એક ડીશમાં કાઢી લઈશું. હવે આ જ તેલમાં આપણે કોપરાની જે સ્લાઇસ છે તેને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે. આ રીતે ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે કોપરાની સ્લાઇસને પણ તળી લઈશું. તો આ રીતે હવે તમે જોઈ શકતા હશો કે કોપરું છે તે પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, તો તેને પણ આપણે ડીશમાં કાઢી લઈશું. અહીં હું તળેલી બધી જ સામગ્રી એક જ પ્લેટમાં કાઢી રહી છું, એટલે કે અહીં જે સિંગના દાણા તળ્યા છે તે જ પ્લેટમાં આપણે કોપરાની સ્લાઇસને પણ કાઢી લઈશું. અને હવે આ જ તેલમાં આપણે કાજુની સ્લાઇસ એટલે કે કાજુના પીસીસને પણ થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે. તો હવે તમે જોઈ શકતા હશો કે કાજુ પણ છે તે હલકા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો તેને પણ શેલો ફ્રાય કરી હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. અહીં ડાળિયા છે તે મસાલાવાળા જ મેં લીધા છે, એટલે તેને હું અહીં ફ્રાય નથી કરી રહી. તમે જો મોળા ડાળિયા લેતા હો તો તમારે તેને પણ આ રીતે હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના. હવે આપણે મીઠા લીમડાના પાનને પણ આ તેલમાં નાખી અને ક્રિસ્પી કરી લેવાના છે. તમારે જો લીલા મરચાં નાખવા હોય તો લીલા મરચાંના પીસીસ કરી તેને પણ આ રીતે તેલમાં તળી અને ક્રિસ્પી કરી લેવાના. મરચાં છે તે જરા પણ કાચા અથવા ઢીલા ન રહેવા જોઈએ, નતર ચેવડો છે તે હવાઈ જશે. હવે આ રીતે લીમડાના પાન તળાઈને ક્રિસ્પી થઈ જાય એટલે તેને પણ આપણે એક ડીશમાં કાઢી લેવાના. જો તમને તેલનું પ્રમાણ હવે ઓછું થઈ ગયું હોય એવું લાગતું હોય તો તમે થોડું તેલ ઉમેરી શકો છો. અને હવે તે જ તેલમાં આપણે ચપટી હિંગ ઉમેરીશું, અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું, એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. એક ચમચી જેટલી આપણે દળેલી ખાંડ ઉમેરીશું. અને હવે આપણે જે આ તળેલા જે કાજુ સિંગદાણા અને ટોપરાની સ્લાઇસ છે તેને આ મસાલામાં ઉમેરી દઈશું અને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું અને સાથે ચપટી આપણે સંજળ પાવડર ઉમેરીશું. અહીં હું સંજળ પાવડર અને મીઠું બંને ઉમેરી રહી છું, એટલે તમારે મીઠું અને સંજળ પાવડર બેલેન્સ થાય તે રીતે ઉમેરવાનું. હવે આપણે જે આ તૈયાર કરેલા ઇન્ગ્રીડિયન્ટ્સ અને મસાલો છે તેને પૌવામાં ઉમેરી દઈશું અને તેને પૌવા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે જે આ પાપડ છે તેના ઉપર આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને આ પાપડને આપણે ભાંગી અને આમાં બટકા કરી લેવાના છે. આ રીતે જો મરચું ઓછું લાગે તો તમે ઉપરથી પણ ઉમેરી શકો છો. સાથે અહીં મને ખાંડનું પ્રમાણ થોડુંક ઓછું લાગી રહ્યું છે, એટલે એક ચમચી હું દળેલી ખાંડ ઉમેરી રહી છું. અને હવે બધી સામગ્રીને આપણે સરસ રીતે પૌવા સાથે મિક્સ કરી દઈશું. અને આપણે જે દાળિયા સાઈડ પર તૈયાર કર્યા હતા તેને પણ આમાં ઉમેરી દઈશું. તો આ રીતે આપણે સરસ રીતે બધું જ મિક્સ કરી લઈશું. એટલે છે આપણો એકદમ ટેસ્ટી એવો પાપડ પૌવાનો ચેવડો. હવે તમે આ ચેવડાને થોડું ઠંડો થવા દેશો અને પછી એર ટાઇટ બોટલમાં ભરી અને સ્ટોર કરી શકો છો.
તો ફ્રેન્ડ્સ, તમને મારી આ પાપડ પૌવા ચેવડાની રેસીપી પસંદ આવી હોય અને આવી નવી નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.